जय हिंद विद्यार्थी मित्रों, तमारा धोरण 9 चतुष्कोण प्रकरण आजना आपड़ा त्रीजा नंबर वीडियो में अने आप सौनू डीएम पटेल ग्रुप ट्यूशन चेनल में स्वागत है। त्यारे हवे आजो आपणे पण आ चेप्टर में मोटा भागे थीअरी नुं ज काम व्यवस्थित पूर्ण करवानुं थाय छे। जनरली साबित करो कि ना दाखला खूब ओछा पूछाता होय छे, पण थीअरी इट मीन्स के जे भौमितिक बाबतो छे चतुष्कोणना अंतर्गतनी वात करीए तो ए एटले के एना आपणे जोयुं तो आगळ प्रमाणे अंगो, बाजुओ, खूणाओ अने विकर्णो एना गुणधर्मो अलग अलग चतुष्कोणमां जे कंई पण होय। प्रकरणनो मतलब ए छे के चतुष्कोण एटले तमारा धोरण 9 चतुष्कोणना प्रकारो साथे एना अंगोमां जेटली विविधता रीते परिणामो बनता होय ए तमारे याद राखवाना होय। आम तो अगाउ आपणे बाजू अने खूणा माटे चर्चा करी छे, एटले हवे जे वधे छे ते विकर्णोनी पण चर्चा आजे करवानी छे। तो आओ दरेक चतुष्कोणमां विकर्णो अंतर्गत बनता परिणामों आपणे जोईए आकृति सहित। पहेलुं परिणाम जे आपणे बनाववुं छे समांतर बाजू चतुष्कोण माटे, आ एबीसीडी समांतर बाजू चतुष्कोण छे, એટલે એમાં વિકર્ણોના આમ તો પ્રમેય રૂપે સાબિતી છે, પણ અત્યારે આપણે ટાઇટલ જ સાબિત કરીશું, એટલે કે ટાઇટલ જ લખીશું। જો આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણ દુભાગે, આપણે આગળ પણ વાત કરી છે કે દુભાગવું એટલે બે સરખા ભાગમાં વિભાજિત થવું, જેમ કે અહીંયા ઓએ અને ઓસી, ઓબી અને ઓડી। समांतर बाजू चतुष्कोणना विकर्णों परस्पर दुभागे, हवे एने आपणे सांकेतिक लखवू होय। अहीं ओए बराबर ओसी, ओबी बराबर ओडी, ओके। आ छे समांतर बाजु चतुष्कोण, आ छे समबाजु चतुष्कोण। हवे समबाजु चतुष्कोण नी वात करवी छे के एमां विकर्णो अंतर्गत शुं परिणाम होय। तो समबाजु चतुष्कोण होय અને એના વિકર્ણો પરસ્પર ઓ બિંદુમાં દુભાગે, પહેલા એક શરત તો લાગુ પડે જ, આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે શરત લાગુ પડી છે કે આમાં દુભાગે, એવું તો આમ સમબાજુમાં પણ થાય જ, પણ એથી વિશેષ અહીં કાટખૂણા બની જાય। એટલે ચારે જગ્યા ઉપર કાટખૂણા બને, અહીં, અહીં અને અહીં તથા અહીં। એટલે હવે આપણે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોનો ગુણધર્મ લખીએ તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગે। ખાસ બાબત કાટખૂણે દુભાગે, આ તો આપણે એક વર્ડિંગ લખ્યું વાક્ય, પણ એને અહીંયા આકૃતિના સંદર્ભમાં લખી બતાવવું હોય તો જુઓ, ઓ બિંદુ આગળ કાટખૂણો બનતો હોય, એટલે ખૂણો એ ઓ બી, ખૂણો બી ઓ સી, ખૂણો સી ઓ ડી અને ખૂણો એ ઓ ડી સરખા અને 90 અંશના થાય,
जे समांतर बाजू चतुष्कोण होय मात्र तो एमां ना पण थाय, सम बाजू होय तो ज थाय। एटले ए एना परिणाम आधारित मैं तमने एनु सांकेतिक लखाण पण बतावी छे। एटले आ सम बाजू विशेनी बात थई। हवे आगळ लंब चौरसनी वात करवी छे। आ रहा लंब चौरसना विकर्णोनी वात करवा माटे एनी आकृति। एबीसीडी लंब चौरसमा बे विकर्णो छे एसी अने बीडी, बन्ने ओ बिंदु आगळ दुभागे। समांतर बाजू चतुष्कोणनो गुणधर्म छे के तो आमां लागू पड़े ज के विकर्णो दुभागे, परंतु एक खासियत अहीं ए छे के एना विकर्णो एकरूप होय। लंबचौरसना विकर्णो समान होय अने दुभागता होय। अहीं समांतर बाजूमां कहूं तो एसी अने बीडी बंने एकरूप के समान ना होय, જ્યારે લંબ ચોરસ છે એટલે એમાં એસી અને બીડી સમાન પણ હોય અને દુભાગે, એનો મતલબ કે આ ચારેય ટુકડા સરખા થાય। ક્લિયર? એટલે એ પ્રમાણે લખાણ લંબ ચોરસના વિકર્ણો સમાન હોય તથા परस्पर दुभागे, એટલે સમાન હોય એની વાત કરવી હોય તો સૌથી પહેલા અહીં એસી બરાબર બીડી આ સમાન છે એવું બતાવ્યું, તથા દુભાગતા હોય એટલે ઓએ બરાબર ઓસી અને ઓબી બરાબર ઓડી, આ ચારેય રેખાખંડો સમાન થાય। આગળ વાત કરવી છે છેલ્લે હવે આ ચોરસની। સ્વાભાવિક છે કે ચોરસમાં તો ચારેય બાજુ સમાન, ચારેય ખૂણા કાટખૂણા, બંને વિકર્ણો એકરૂપ, બંને વિકર્ણો પરસ્પર દુભાગે, બંને વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે, આ બધા જ ગુણધર્મો ચોરસમાં હોય છે। એટલે ચોરસના વિકર્ણો માટેની વાત કરવી હોય તો એક તો બંને વિકર્ણો સમાન હોય અને પરસ્પર કાટખૂણે પણ દુભાગે, ચોરસના વિકર્ણો સમાન હોય તથા કાટખૂણે દુભાગે। લંબચોરસમાં સમાન હોય પણ કાટખૂણે ન દુભાગે, ચોરસમાં વિકર્ણો સમાન પણ હોય અને કાટખૂણે પણ દુભાગે, અર્થાત ઉપરના ત્રણેય ચતુષ્કોણ માટે જે પરિણામો મળ્યા એ બધા જ ચોરસમાં લાગુ પડે। ક્લિયર? તો આ વિકર્ણો વિશેના પરિણામ તમને યાદ હોય તો તમે નાના અમથા ખાલી જગ્યા કે એક માર્ક્સના દાખલા ગણી શકશો મિત્રો। હવે આપણે અલગથી એક ટાઇટલ મધ્ય બિંદુ આધારિત સાબિત કરવાનું છે, એટલે આપણે અહીંયા જે ટોપિક લઈશું એ મધ્ય બિંદુ પ્રમેય એવો ટોપિક કહીશું। હવે આમાં શું હોય એ જોઈએ। અહીં મેં આકૃતિ બતાવી છે ત્રિકોણની એબીસી, એમાં ત્રણ બાજુમાંથી આપણે અત્યારે એની બે બાજુ એબી અને એસીની વાત કરવી છે, જેમાં એબીનું મધ્ય બિંદુ એમ લઈએ અને એસીનું મધ્ય બિંદુ એન લઈએ। હવે આ બંને મધ્ય બિંદુને જોડીએ, તો પ્રમેય સાબિત કરો
કે તમે પ્રેક્ટિકલી તારવો આ બીસી કરતા એમએન નું માપ અડધું મળે. આ અડધું થાય, આ બમણું હોય. વળી આ બંને રેખાખંડ એમએન અને બીસી સમાંતર પણ હોય, એમએન અને બીસી બંને સમાંતર પણ હોય, એટલે પરિણામ આવું બને કે ત્રિકોણની બે બાજુ ના મધ્ય બિંદુ ને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને તેનાથી અડધા માપનો હોય. આવો એ ટાઇટલ લખીએ. ત્રિકોણની બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ તેની ત્રીજી બાજુને સમાંતર હોય તથા તેનાથી અડધો હોય. એટલે અહીં એવું કહી શકાય કે ત્રિકોણ એબીસીમાં એમ એ એબીનું મધ્ય બિંદુ છે અને એન એ એસીનું મધ્ય બિંદુ છે, માટે આ ટાઇટલ અનુસાર આપણને આવું પરિણામ મળે કે એમએન એ બીસી કરતાં અડધું. જનરલી તમે શું વિચારો, એમએનને અડધું કરી દો, ખોટું પડે છે. કેમ? એમએન પોતે અડધું તો છે જ, એટલે કે એમએન 5 હોય તો બીસી 10 હોય, તો આ 10 છે એને અડધું કરવું પડે, એટલે કે એમએન બરાબર એક દ્વિતીયાંશ બીસી. બરાબર આવે છે એનો મતલબ કે સરખું બતાવ્યું છે સૂત્રમાં, આપણે એને બરાબર કરીને લખતા હોઈએ, એટલે બીસીનું અડધું કરો ત્યારે એમએન થાય, એટલે બીસી 10 છે એના ભાગ્યા 2 કરો ત્યારે એમએન 5 થાય, એમ એટલે અડધું બમણું. બનતું તો હોય અડધું બમણું, પણ આપણે એને સરખું કરીને લખવું હોય એટલે એટલા માટે જે બમણું છે એને અડધું કરવું પડે. તમારે બીજી રીતે ગુણોત્તર લખવો હોય તો પણ લખી શકાય, એકલા બીસી બરાબર લખવું હોય તો આવું થાય, બીસી એ 2mn જેટલું હોય, બીસી પોતે બમણું છે કોના કરતા, એમએન કરતા, તો એમએન ને બમણું બનાવો એટલે બીસી થઈ શકે. એટલે આવો PQR ત્રિકોણ હોય, DEF ત્રિકોણ હોય, XYZ ત્રિકોણ હોય, તમને બે બાજુના મધ્ય બિંદુની વાત આવે એટલે અંદરથી આ ટાઇટલ લખતા આવડવું જોઈએ, એક ગુણમાં પૂછી શકાય કેવી રીતે એમએનએન મધ્ય બિંદુ છે, બીસી 10 છે તો એમએન શોધો, તો પ્રમેય 8.9 અનુસાર એ અડધું થાય એટલે કે 5 થાય. બરાબર છે? એટલે હવે મધ્ય બિંદુના પ્રમેય આધારિત બીજી કેટલીક ચર્ચાઓ કરી લઈએ. પ્રમેય 8.10 માટેની વાત છે. કોઈ પણ બહિર્મુખ ચતુષ્કોણ હોય, કોઈ પણ બહિર્મુખ ચતુષ્કોણ. મિત્રો અહીં પ્રમેય 8.10 સમજતા પહેલા આપણે આકૃતિ ABCD જોઈશું. એ કોઈ એક ચતુષ્કોણની આકૃતિ છે, કોઈ પણ બહિર્મુખ ચતુષ્કોણની વાત ચાલે છે. તો એવા કોઈ પણ બહિર્મુખ ચતુષ્કોણ માટે એની બાજુના મધ્ય બિંદુઓ, એની બાજુના મધ્ય બિંદુઓને જોડી દો તો એ બનતો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ જ બને, એવું એક ટાઇટલ છે. આપણે જે વાત કરતા હતા એ તો ત્રિકોણના સંદર્ભની છે, એટલે જરા એમાં આપણે ફરીવાર એક આ પ્રમેય 8.10નું ટાઇટલ લખવું છે એટલે સમજી લઈએ. જેમ અહીં આપણે એવું કહ્યું કે બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર બને, તો 8.10નું ટાઇટલ જરા હું લખું છું, એની પર તમે વિચાર કરો કે ત્રિકોણની આપણે પ્રતિપ વિચારીએ છીએ,
एक बाजुना मध्य बिंदु माथी बीजी बाजुने समांतर दोरेली रेखा त्रीजी बाजुने दुभागे। એટલે આનું ઉલટું જ થાય છે, એક બાજુના મધ્ય બિંદુ એટલે એમમાંથી પસાર કરીએ, જે બીસીને સમાંતર હોય એ રીતે બનાવવાની, તો એ જે આમ જાય આગળ તો એ એનમાંથી જ પસાર થાય, એનો મતલબ કે ત્રીજી બાજુ એસી ગણો એ વખતે તો એને દુભાગે। ક્લિયર? ફરી પાછા આપણે આ બહિર્મુખ ચતુષ્કોણની આકૃતિ એટલા માટે બતાવી છે કે એ કોઈ એક અલગ કોઈ પણ પ્રકારનો બહિર્મુખ ચતુષ્કોણ છે અને આ સ્પેસિફિક ચતુષ્કોણ માટે વાત કરવી છે। હવે ટાઇટલ શું થયું કે કોઈ પણ ચતુષ્કોણ જે બહિર્મુખ ચતુષ્કોણ હોય અને એની બાજુના મધ્ય બિંદુ, એના મધ્ય બિંદુ એવું નહીં, એની બાજુના મધ્ય બિંદુ જે હું ઇન્ડિકેટ કરી રહ્યો છું આને જોડી દો તો આ ચતુષ્કોણ અંદર જે બન્યો એ સમાંતર બાજુ ચતુષ્કોણ બને। એટલે હવે એનું આપણે ટાઇટલ લખીએ, ચતુષ્કોણની બાજુના મધ્ય બિંદુને જોડવાથી બનતો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, બરાબર છે। હવે એના જે મૂળ પ્રકારોમાં છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમાં શું બને એવું જોઈએ, તો આમ તો હવે આકૃતિ ઉપરથી સમજી જવાનું કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની આ બાજુના મધ્ય બિંદુ એને જોડવાથી બનતો ચતુષ્કોણ કેવો બને, તો કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એની બાજુના મધ્ય બિંદુને જોડશો તમે, આ મધ્ય બિંદુ મધ્ય બિંદુ મધ્ય બિંદુ મધ્ય બિંદુ, તો એ જે ચતુષ્કોણ બનશે ને અંદર એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ જ બને। આ બધા જ ટાઇટલ ઉપયોગી છે, સમાંતર બાજુ ચતુષ્કોણના ની બાજુના, હો ચતુષ્કોણના નહીં ભાઈ, સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુના મધ્ય બિંદુને જોડવાથી બનતો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। ચાલો આગળ, એટલે આ સમાંતર માટે વાત થઈ કે સમાંતરની અંદર સમાંતર બને છે એવું તમે યાદ રાખી શકો। હવે સમબાજુ ચતુષ્કોણ, આ ચતુષ્કોણ જે છે એ સમબાજુ છે, એની બાજુઓના મધ્ય બિંદુ, આ અહીં મધ્ય બિંદુ મધ્ય બિંદુ મધ્ય બિંદુ અને મધ્ય બિંદુ એને જોડીએ, સમબાજુ ચતુષ્કોણની બાજુના મધ્ય બિંદુઓને જોડીએ। હવે આકૃતિ ઉપરથી પણ તમે કહી શકો કેવો ચતુષ્કોણ બને છે, સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુને ક્રમમાં જોડવાથી કેવો ચતુષ્કોણ બને છે, સાહેબ આના જેવો જ છે, હા એના જેવો છે, એટલે સમાંતર બાજુ છે પણ એક ફરક આવશે, આ બધું થિયરીને આધીને જ ખબર પડે, અહીં કાટખૂણા બને, આમાં આ કાટખૂણા નથી બનતા, તો હવે કહી શકો તમે કે આ કેવો થયો, તો આ લંબ ચોરસ થયો। એટલે સમબાજુ ચતુષ્કોણના મધ્ય બિંદુને ની બાજુના, સોરી ચતુષ્કોણની બાજુના મધ્ય બિંદુને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ લંબચોરસ છે।
સમજાણો કઈ? હજુ આપણી પાસે બે ચતુષ્કોણ બાકી છે, લંબચોરસ અને ચોરસ. આ રહ્યા લંબચોરસની બાજુઓના મધ્ય બિંદુઓ. ચાલો જોડીએ. લંબ ચોરસની બાજુઓના મધ્ય બિંદુને જોડીએ તો અંદર ચતુષ્કોણ કયો બને ખબર છે? સમબાજુ. એટલે આ પરસ્પર ઉલટું થઈ ગયું. સમબાજુમાં લંબ ચોરસ બને, લંબ ચોરસમાં સમબાજુ. લંબ ચોરસની બાજુના મધ્ય બિંદુને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. ડન. સમબાજુ અને લંબચોરસમાં યાદ રહી જાય એવું જ છે. સમબાજુમાં લંબચોરસ બને, લંબચોરસમાં સમબાજુ બને અને સમાંતરમાં સમાંતર જ બને. હવે વધ્યું કોણ? ચોરસ. મિત્રો ચોરસ આ છે. ચોરસ જોડી દઈએ. થોડું બુદ્ધિ વાપરીને આમ સમજીને કામ કરશો ને તો બધા ટાઇટલ યાદ રહી જશે. આપણે આકૃતિ સાથે દોરી અને જાતે અને જોડે જોડે લખીએ છીએ. વિચાર કરો જોઈએ તો ચોરસમાં શું બનવું જોઈએ? મિત્રો ચોરસમાં કાટખૂણા પણ બનશે અને બધી બાજુઓ પણ સમાન થશે. તો ચોરસમાં અંદર બાજુઓની મધ્યબિંદુ જોડશે શું બનશે? ચોરસ. એટલે ચોરસની બાજુના મધ્ય બિંદુને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ ચોરસ છે. ક્લિયર? તો આજે આપણે સૌ પ્રથમ તો ચતુષ્કોણના વિકર્ણોના ગુણધર્મો જોયા છે અને પછી મધ્યબિંદુ પ્રમેય આધારિત ના ટાઇટલ્સ જોયા છે. ખબર તો તમને છે જ કે જે કંઈ બી લખ્યું છે મેં એ બધું જ તમારે તમારી પાકી નોટમાં કે તમારી જે કોઈ પણ અભ્યાસિક નોટ હોય એમાં લખવાનું હોય અને ટાઇટલ આકૃતિ સાથે આવી રીતે લખી અને દોરી આકૃતિ ના યાદ રહે તો વારંવાર પુનરાવર્તન કરી અને મોઢે તો કરવા જ પડશે. આવતી વખતે મળીશું, ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.